સાથે જ ગઈકાલે હાર્દિક પટેલનો એક કથિત વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આજે ફરીવાર વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. આ અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા શૈલેષ. જી શૈલેષ, જણાવશો જે પ્રમાણે વિડીયો વાયરલ થયો છે, વિડીયોમાં હાર્દિક પટેલ જોવા મળી રહ્યા છે, સાથે યુવતી પણ છે, ખાસ કરીને સુરતમાં પાટીદારોની શું પ્રતિક્રિયા છે અંગે? જી, અત્યારે આપણી સાથે વધુ કેટલીક પાટીદાર મહિલાઓ ભેગી થઈ છે, તેઓનું મંતવ્ય જાણવાની કોશિશ કરીશું કે આ સમગ્ર મામલામાં તેઓ શું માની રહ્યા છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો અહીંયા અગાઉ એક બેને પોતાની પ્રતિક્રિયા આપી હતી, હવે એક યુવાન દીકરી છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. જી, હાર્દિકનો વિડીયો વાયરલ થયો છે, જે એ તમે જોયો, શું કહેશો? એ તદ્દન ખોટો છે હાર્દિક, એ તદ્દન ખોટો છે વિડીયો. હાર્દિક પટેલ અમારા ભાઈ જેવો છે, એવું લાગે તો નડિયાકાનની સીડી જોઈ લો ને, અત્યાર લગીન સરકાર ક્યાં ગઈ હતી? એ અમે એની બહેનો છીએ, અમારા ભાઈ જેવો છે, એ કદી એવું કરી જ ન શકે, અમે એની સાથે છીએ અને હશું પણ. જી, આપનું શું કહેવું છે? સમગ્ર વિડીયો પ્રકરણ બહાર આવ્યું છે. હાર્દિક અમારા ભાઈ જેવો છે, એ મારો એક વીર છે. આ સીડી અત્યારે જ કેમ બહાર પાડી? ઇલેક્શનના ટાઈમે જ અત્યાર સુધી ક્યાં ગયા હતા ભાજપવાળા? જ્યારે આ નલિયાકાંડનું થયું તો એ બધી ક્લિપો કેમ બહાર ના પાડી અને અત્યારે જ બહાર પાડી? અને હાર્દિકની કદાચ આ ક્લિપ સાચી પણ હશે તો પણ અમે બધા પાટીદારો એની સાથે જ છીએ. તમારું શું કહેવું છે? પાટીદાર સમાજને અનુલક્ષીને જો વાત કરવામાં આવે તો આ પાટીદાર સમાજને એકતાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કારણ કે ભાજપ સામે હવે ભાજપ ટકવાનો કોઈ પ્રશ્ન ઉકેલ જ રહ્યો નથી અને આ તોડવા માટે તે મેં એક પ્રયાસ કર્યો છે. આ ભાજપની ખાલ છે, જો સાચું લાગે તો નલિયાકાંડ અને માંડવાકાંડની કેમ સીડી બહાર પાડતી? આ ખોટું છે તેની જ સીડી બહાર પાડી, તો સાચું છે એ જ બહાર પાડો ને. તમારું શું કહેવું છે બેન? તમે અમારું ભાઈ આ બધું ખોટું છે, અમને તો લાગતું નથી એવું, પણ આ ખોટું જ છે જે કરી રહી છે સરકાર. આપણે જોયું કે મોટાભાગની મહિલાઓ એવું માની રહી છે કે આ સમગ્ર સીડી કાંડ ખોટો છે અને ખાસ કરીને ચૂંટણીના સમયે બહાર પાડવામાં આવ્યો છે, એટલે કંઈક ને કંઈક કોઈ રાજકીય મેલી મુરાદ હોય તેવું માની રહ્યા છે. સાથે સાથે માંડવા કાંડ જે ભાવનગર ગારિયાધારની પાસેનું છે એ અને નલિયા કાંડ, આ બે મુદ્દાઓ પણ આ મહિલાઓના મગજમાં છે, એની સીડી પણ બહાર આવે તે જરૂરી છે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે. જી જી, બિલકુલ શૈલેષ, આપ જોડાયા, માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ હાર્દિક પટેલનો જે વિડીયો છે વાયરલ થયો છે, તેના સમર્થનમાં પાટીદાર સમાજની મહિલાઓ આવી હતી. જે પ્રમાણે હાર્દિક પટેલનો જે વિડીયો વાયરલ થયો હતો, વાયરલને લઈને સુરતની પાટીદાર મહિલાઓ તેમના સમર્થનમાં આવી છે. હાર્દિક પટેલ દ્વારા આવું કાર્ય કરી જ ના શકાય. તો હાર્દિક પટેલનું પણ એક નિવેદન છે કે જ્યારે આ વિડીયો ગઈકાલનો વાયરલ થયો ત્યારે તેમાં તેમણે મુંડન નહોતું કરાવ્યું, પરંતુ આજનો જે વિડીયો છે જે વાયરલ થયો છે તેમાં હાર્દિક પટેલ મુંડન કરાયેલા નજરે પડી રહ્યા છે. ખૂબ જ વિભત્સ હાલતમાં જોવા મળી રહ્યા છે હાર્દિક પટેલ, અને પાસના અન્ય કન્વીનરો પણ તેમની સાથે છે, એમના મિત્રો પણ છે અને એક યુવતી પણ આ રૂમમાં સામેલ છે. તો આપ વિડીયોમાં જોઈ શકો છો હાર્દિક પટેલ સાફ રીતે જોવા મળી રહ્યા છે, અન્ય બે